તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સૌ કોઈ પોતાના ઘરની સફાઈમાં અને ઘરની સજાવટમાં લાગેલા છે ત્યારે આવો જાણીએ દિવાળીમાં ઘરની સુખ સમૃદ્ધિ માટેની કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે દર વર્ષે દિવાળીનો તહેવાર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે દિવાળી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે કેલેન્ડર મુજબ આ વર્ષે દિવાળી નવેમ્બર બે હજાર રોજ રવિવારના આવે છે દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે ધનની દેવીના આશીર્વાદ મેળવવા માટે વાસ્તુના નિયમોનું પાલન કરીને ઘરને સજાવવું ખૂબ જ જરૂરી છે એવું પણ કહેવાય છે કે વાસ્તુને ધ્યાનમાં રાખીને ઘરને સજાવવાથી દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે દિવાળીના તહેવારને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે દિવાળીના દિવસે લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવાથી ધન સુખ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે તો આવો જાણીએ આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા માટે વાસ્તુ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો વિશે ખૂણામાં કચરો જમા ન થવા દો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી જે ઘરમાં રહે છે ત્યાં સ્વચ્છતાનું મહત્તમ ધ્યાન રાખવામાં આવે છે વાસ્તુ અનુસાર ઘરની નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવવા માટે પાણીમાં સિંધવ મીઠું મિક્સ કરો અને તેનાથી દરરોજ પોતું કરો એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે દિવાળી પર માટીના દીવા પ્રગટાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે સવારે અને સાંજે તમારા ઘરમાં કપૂર સળગાવો એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે ખાતરી કરો કે તમારા ઘરના દરેક ભાગમાં બધા બલ્બ યોગ્ય છે ને અને દિવાળી દરમિયાન ઘરના દરેક ખૂણાને પ્રકાશિત રાખો આ મહાન તહેવાર પર ઘરના કોઈ પણ ખૂણામાં અંધકાર ન હોવો જોઈએ આ ઉપરાંત વાસ્તુ અનુસાર દિવાળીની સજાવટ દરમિયાન ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પાણીથી ભરેલું વાસણ રાખો તમે સુશોભન માટે ફૂલોની પાખડીઓ પણ ઉમેરી શકો છો આ ઉપરાંત એવું માનવામાં આવે છે છે કે કરવાથી પરિવારના સભ્યોના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય વાસ્તુ અનુસાર દીપોત્સવના પાંચ દિવસ દરમિયાન દરરોજ રંગોળી અવશ્ય બનાવવી કારણ કે રંગોળી અવશ્ય બનાવી આ ઉપરાંત રંગોળી બનાવતી વખતે શ્રી બનાવવાનું અચૂકથી ભૂલશો નહીં તે સુખ અને સમૃદ્ધિનું નું પ્રતિક માનવામાં આવે છે આવી જ અવનવી માહિતી અને સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર